પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર ચાર જોઈ રહ્યા હતા અને ચેપ્ટર નંબર ચારમાં આપણે પ્રકરણ નંબર ભાગ સ્વાધ્યાય 4.3નો આપણે ચાર દાખલાઓ પૂરા કર્યા હતા અને હવે પાંચમા દાખલામાં જો ધ્યાન આપીએ તો દાખલા નંબર 5 આપણને શું આપેલો છે, તો કે એક ફેક્ટરીમાં બોક્સ દીઠ કોઈ વસ્તુના એકમો મૂકેલા છે અને 50 બોક્સમાં મૂકેલા કોઈ વસ્તુના એકમોનું વિતરણ નીચે મુજબ છે. તો આપણે લખીએ તો દાખલા નંબર 5 પેજ નંબર 139. હવે જો અંદર ધ્યાન આપો તો આપણને શું આપેલું છે એમાં વાત કરીએ તો એકમોની સંખ્યા આપી છે અને સાથે બોક્સની સંખ્યા આપી છે. એકમોની સંખ્યા અને સાથે આપી છે બોક્સની સંખ્યા. તો એકમોની સંખ્યા અને બોક્સની સંખ્યામાં શું ફરક હોઈ શકે, તો કે એકમોની સંખ્યા આપી છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. જો આ એકમોની સંખ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. આ એકમોની સંખ્યા આપણને આપી દીધેલી છે. હવે જો આપણને આગળ શું કહ્યું છે બોક્સની સંખ્યા, તો બોક્સની સંખ્યા કેટલી આપી છે, તો કે 6, 5, 8, 15. 6, 5, 8, 15. ત્યારબાદ આપણને આગળ શું આપ્યું છે, તો આગળ આપણને આપ્યું છે 7, 6, 3. 7, 6, 3. જો હવે ધ્યાન આપીએ તો આપણને શું કહેવા માગે છે, તો કે આપણે સરેરાશ વિચલન ફક્ત મેળવવાનું છે, સરેરાશ વિચલનાંક મેળવવાનો નથી. અને એ મેળવવા માટે આપણે પહેલાં તો એક્સ લઈએ, તો એક્સ શું આવશે, તો કે 5, 15, 25, 35, 45, 55 અને 65. જ્યારે અહીંયા આપણે ટોટલ કરીએ તો 6 ને 5 11, 11 ને 8 19, 19 ને 15 34, 34 ને 7, 41 ને 6 47 ને 3 50. હવે જો આપણે શું મેળવવાનું છે, તો આપણે આને સીધી રીતે પણ મેળવી શકીએ છીએ, સાથે સીધી રીતે જો આપણે ન મેળવવું હોય તો આપણે શું કરી શકીએ, તો કે 50 બોક્સમાં જે એકમો છે એનું આપણે શું લઈ શકીએ છીએ, તો ગુણાકાર ડીની રીતે, FDની રીતે પણ મેળવી શકાય. પરંતુ આપણે આને સીધી જ રીતે મેળવીએ એટલે FX કરીએ તો 6 × 5 30, 15 × 5 75, 25 × 8 200, 35 × 15 એટલે 425, 35 × 15 એટલે કેટલા થશે, 525, 45 × 7 એટલે 315, 45 × 7 315. ત્યારબાદ 55 × 6 330 અને 65 × 3 એટલે 195. તો આનું જો આપણે ટોટલ મેળવીએ તો FX આપણું કેટલું થઈ જશે, તો કે FX આપણું થાય છે 1670. FX આપણને મળે છે 1670. તો અહીંયા આપણે એક્સ બાર લઈએ તો એક્સ બાર બરાબર શું આવશે, તો કે એક્સ બાર બરાબર સિગ્મા FX ના છેદમાં N. અને સિગ્મા FX ના છેદમાં N આપણે જ્યારે લેવું હોય તો 1670/50, 1670/50 અને 1670 આપણે જ્યારે 50 કરીએ તો આપણને જવાબ શું મળવા પાત્ર છે, તો કે 33.4 પણ એકમ, 33.4 એકમ. આ આપણને એકમમાં જવાબ મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે શું લેવાનું છે, તો કે હવે આપણે લેવું પડશે, માઇનસ કરવા પડશે, કારણ કે આપણે એક્સ માઇનસ એક્સ બારની રીત આપણે પહેલાં તો લેવી પડશે. તો 5 - 33.4 એટલે -28.4,
15 माइनस 33.4 એટલે માઇનસ 18.4, 25 માઇનસ 33.4 એટલે માઇનસ 8.4, 35 માઇનસ 33.4 એટલે 1.6, 11.6, 21.6, 31.6. આ આપણા માટે શું થઈ ગયું? તો કે આ આપણા માટે થઈ ગયા x માઇનસ x બાર. પણ હવે આપણે શું જોવાનું છે? તો કે માનાંકમાં x માઇનસ x બાર, અને માનાંકમાં લઈએ તો 28.4, 18.4, 8.4, 1.6, 11.6, 21.6, 31.6. માનાંક શું દર્શાવે છે? તો માનાંક આપણને દર્શાવે છે કે જે પ્લસ કિંમત છે એ તો પ્લસ રહેશે જ, પણ જે માઇનસ કિંમત છે એ પણ કેવી થઈ જશે? પ્લસ. હવે આપણે આને કોની સાથે ગુણાકાર કરવાનો? તો કે એફ સાથે ગુણાકાર કરવાનો છે. એટલે 28.4 ગુણ્યા 6, 28.4 ગુણ્યા 6, પાઠ્યપુસ્તક કેલ્સી મુજબ આપણે કરતા જઈએ તો 170.4, 170.4. ત્યારબાદ આપણે કરીએ તો 18.4 ગુણ્યા 5 એટલે 18.4 ગુણ્યા 5 એટલે 92. ત્યારબાદ જો આપણે જોઈએ તો 8.4 ગુણ્યા 8 એટલે કેટલા થશે? તો 8.4 ગુણ્યા 8 એટલે 67.2. ત્યારબાદ 1.6 ગુણ્યા 15 એટલે 21. 11.6 ગુણ્યા 7, 11.6 ગુણ્યા 7 કરીએ એટલે આપણને કેટલા મળશે? તો કે 81.2. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 21.6 ગુણ્યા 6 એટલે કેટલા મળશે? તો કે 129.6. અને છેલ્લું 31.6 ગુણ્યા 3 એટલે કેટલા મળશે? તો કે 94.8. આ આપણને શું મળ્યું? તો કે એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર, એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર. હવે જો આપણે ટોટલ કરીએ તો એનું ટોટલ કેટલું થશે? તો કે 659.2. તો હવે આપણે શું મેળવવાનું છે? સરેરાશ વિચલન. તો સરેરાશ વિચલન આપણે લખીએ એટલે એમડી બરાબર શું થશે? તો કે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર આખાના છેદમાં એન. હવે જો વાત કરીએ તો કેટલું હતું? તો કે 659.2 ભાગ્યા કેટલા કરી શકીએ? તો ભાગ્યા કરવાના છે 50. તો એમડી બરાબર શું આવશે? તો કે 659.2 ભાગ્યા 50 તમે જો કરીએ એટલે આપણને જવાબ મળવા પાત્ર છે 13.18. પણ અહીંયા એકમ લખવું ફરજિયાત છે, કારણ કે આપણને એકમોની સંખ્યા એવું આપણને એક્સ ચલ આપેલો છે એટલે એકમો. આ આપણા માટે શું થઈ ગયું? સરેરાશ વિચલન. હવે પછી આપણે જો વાત કરીએ તો જો તમને કદાચ અહીંયા આ મોટી સંખ્યા આપેલી હોય તો તમારે પહેલાં શું મેળવી લેવાનું? ડી મેળવવાનું. ડીનો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે એફ સાથે કરવાનો. અને જે જવાબ આવે છે એ એફ ડી પરથી આપણે શું મેળવવાનું? એક્સ બાર મેળવવાનું. અને એક્સ બાર મળી જાય ત્યારબાદ, એક્સ બાર જ્યારે મળી જાય ત્યારબાદ આપણે શું કરી શકીએ છીએ? તો કે એક્સમાંથી એક્સ બાર બાદ કરવાનો, અને ત્યારબાદ એને માનાંકમાં, અને માનાંકની જે કિંમત આવે એને એફ સાથે શું કરતો જવાનો છે? ગુણાકાર કરતો જવાનો છે. આ રીતે આપણે આ દાખલાઓ પૂરા કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો કે આપણે અહીંયા સરેરાશ વિચલન પૂરું કર્યું છે. આગળના વિડીયો ભાગમાં આપણે સરેરાશ વિચલન પછી શું જોવાનું છે? તો કે પ્રસારમાનનું સૌથી અગત્યનું માપ એટલે કયું આવશે? તો કે પ્રસારમાનનું સૌથી અગત્યનું માપ પ્રમાણિત વિચલન વિશે વાત કરીશું. થેન્ક યુ.